રાજકોટના બાલાજી કુરિયરમાં થયેલી 21 લાખની લૂંટના આરોપીઓ સકંજામાં આવી ગયા છે. શહેરના ગોંડલ રોડ પર કુરિયરની ઓફિસમાં કેટલાક શખ્સોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. કુરિયર કંપનીના સ્ટાફને બાંધીને લૂંટ ચલાવવામાં આવી હતી. લૂંટ મામલે 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. 5 મેના રોજ અમારે ત્યાં ગોંડલ રોડ ઉપર બાલાજી કુરિયર કરીને એક નાની ઓફિસ હતી અને એને ત્યાં લૂંટનો બનાવ જે તે સમયે બનેલો અને મોટી લૂંટ, કારણ કે એ પોતે હવાલાનું કંઈ કામ કરતો હતો એટલે એને લૂંટની રકમ ત્યારે ખબર નહોતી, પણ 21 લાખની લૂંટનો બનાવ બનેલો ત્યારે. અને ત્યાર પછી એમાં માલવિયા પોલીસ સ્ટેશન, આજી ડેમ પોલીસ સ્ટેશન, બી ડિવિઝન અને ક્રાઇમ બ્રાન્ચ આ બધા જ અધિકારીઓ લાગેલા હતા. એ ત્યાર પછી ખૂબ મહેનત કર્યા પછી બહુ ડિટેલ નથી મળી, પણ અમે એના ફોટોગ્રાફ અલગ અલગ ફૂટેજમાંથી ડેવલપ કરી અને સાયન્ટિફિક આખી તપાસ કરતા 3 આરોપી એક કરણ છે, એક હિતેશ છે અને એક કિશન છે. આ 3 આરોપીઓ જે આજી ડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહે છે એમણે આ લૂંટ આખી કરેલી અને લૂંટ કર્યા પછી પૈસા પ્રીપ્લાન્ડ લૂંટ નથી એટલે પૈસા અચાનક જ એમને મોટા મળી ગયા, પૈસાના સરખા ભાગ કરી અને એમણે રાજકોટ સિટી એમાંથી એક આરોપીએ છોડી દીધેલું. બાકીના જે આરોપીઓ પકડ્યા પછી ઇન્ટ્રોગેશન કરતા એમણે આવી બીજી 10 લૂંટોનો પ્રયત્ન કર્યો છે રાજકોટમાં. 10માંથી 4 એટેમ્પ્ટ છે અને 6 લૂંટ છે એમણે ખરેખર કરેલી છે અને બીજા જે ગુના છે એ નોંધવાની કાર્યવાહી, ઇન્ટ્રોગેશનની કાર્યવાહી અત્યારે ચાલુ છે.